नमस्कार। नमस्कार विद्यार्थी मित्रों, एसएन विद्यालय द्वारा चालता ई लर्निंग प्रोग्राम में हूँ आपनो हार्दिक स्वागत करू छू। आगळना बे विडियोनी अंदर आपणे धोरण 11-12 कॉमर्स ना अरजी विभाग लेखन विभाग ना एप्लिकेशन में व्यक्तिगत माहिती सुधीनी माहिती आपणे मेळवी चुक्या छे। हवे इथी आगळ जोवा जई तो आजे आपणे शैक्षणिक माहिती शैक्षणिक लायकात आखी आगळ जे अरजी लेखन आपणे जोई के भरती नी अरजी होय जेमां आपणे स्टार्ट मां शुरुआत मां लेखुं छुं के उच्चतर माध्यमिक विभाग ना गुजराती विषयना शिक्षक नी भरती बाबते जे अरजीना आगळना बे ओलामां आपणे जोयुं तो सौथी पहेला शरूआत त्यार पछी जेने संबोधीने आपणे अरजी करता होय तेनी माहिती विषय संदर्भ मुख्य लखाण अने मुख्य लखाण नी अंदर आपणे व्यक्तिगत माहिती सुधी आगळना बे विडियोमां भणी ग्या। आजे आ शैक्षणिक लायकात जेमां सौथी पहेलुं आज रीतनुं एक कोष्टक बनावी नाखवानुं पहेलुं खानुं आपवानुं आपणे क्रम त्यार पछी लायकात त्यार पछी बोर्ड ओब्ली यूनिवर्सिटी नू नाम त्यार पछी मुख्य ओब्ली गोल विषय त्यार पछी पास करियानु वर्ष त्यार पछी टका अने छेले ग्रेड शिक्षक बनवा माटेनी जे आपणी लायकात बस एनुं एक आ रीतनुं कोष्टक बनावी नाखवानुं जेमां विगतवार बधी माहिती आपणे आपी दे। पहेलुं ज खानुं आपणे कीधुं एम तो एमां क्रम, बीजुं खानुं तो आपणी लायकात, तीजुं खानुं जे लायकात मेळवी हे ई बोर्ड यूनिवर्सिटीनुं नाम, चोथुं खानुं हे मुख्य अने गौण विषय, पांचमु खानु पास करियानु वर्ष, छठ्ठु खानु टका अने सातमु खानु ग्रेड। जेम आपणे जोई एसएससी अने एचएससी धोरण 10 अने 12 नी अंदर तो बधा ज विषय ने आपणे भणवाना होय, पण आगळ जता जेम आपणे कीधुं के मुख्य अने गौण विषय कदाच एवुं के स्कूल नी अंदर गणित विज्ञान ना शिक्षक नी खाली पड़ेली जग्या माटे तो ત્યાં આપણે બીએસસી એમએસસી અને બીએડ તરફ જવાનું, તો અહીંયા મુખ્ય અને ગૌણ વિષયની અંદર ગણિત વિજ્ઞાન થઈ જાય છે, અહીં લાયકાતની અંદર બીએસસી અને એમએસસી આપવાનું થાય, ઈ જ રીતે કદાચ કોમર્સના વિષય કારણ કે પરીક્ષાની અંદર અત્યારે આપણે આ એક ઉદાહરણ રૂપે જોવા જઈએ તો ગુજરાતી વિષયના શિક્ષકની અરજી કરી લે પણ પરીક્ષામાં કદાચ કોમર્સ ના વિદ્યાર્થી માટે તો એકાઉન્ટ છે, સ્ટેટિસ્ટિક છે, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર આ વિષયના શિક્ષકની ભરતીની એક અરજી આપણને પૂછી શકે છે, ત્યારે આ ખાસ ધ્યાન રાખવાનું કે સૌથી પહેલા ક્રમ એક એમાં એસએસસી થી શરૂઆત કરો તોય વાંધો નથી, એચએસસી આપશો તોય વાંધો નથી, ધોરણ 10
बोर्ड यूनिवर्सिटी એટલે ગુજરાત શિક્ષણ બોર્ડ અત્યારે બે ગાંધીની તરફ નહીતર આ વડોદરા હતું પણ હવે બે ગાંધીનગર મુખ્ય અને કોણ વિષય અહીંયા આપણે જોવા જઈએ તો 10માં ની અંદર અને 12માં ની અંદર બધા જ વિષય મુખ્ય वर्ष जो तो 2007 खास ध्यान रखे જ્યારે આપણે પાસ કર્યાનું વર્ષ લખીને ત્યારે જોઈ લેવાનું કે અહીંથી પાછું પડવાનું જ્યારે આપણે અરજી લખવાની શરૂઆત અને એની અંદર વ્યક્તિગત માહિતીમાં મેં એક વખત તમને યાદ અપાવ્યું હતું કે જ્યારે જન્મ તારીખ લખવાની થાય આપણે જ્યારે આપણી જન્મ તારીખ લખતા હોય ત્યારે તમારી પોતાની જન્મ તારીખ લખો તો તમે જે અત્યારે 11 અથવા 12માં ધોરણમાં જ ભણો उम्र 17 अथवा 18 के होती 19 वर्ष तो आ बद्दी लाइफ कार्ड કારણ કે एसएससी તમે પાસ કર્યું एचएससी ભણો તો ન્યા આવો ત્યાં તો 2020 થઈ જશે 2025 ની જે ભરતી એ એમાં અત્યારથી આપણે અરજી કરી શકતા નથી જો બધી લાઈફ કાર્ડ આપણે મેળવી ચૂક્યા હોય શૈક્ષણિક લાઈફ કાર્ડ આપણને મળી ગઈ ત્યાર પછી જ આપણે શિક્ષક માટે અરજી કરી શકતા હોય અહીંથી જોવાનું કે 2007 માંથી આપણે 15 વર્ષ માઇનસ કરી જે આપણી જન્મ તારીખ હોવી પડી આપણે જે આપણી જન્મ તારીખ આપી છે એની આ એક ખાસ ધ્યાન રાખવાની કે તમે લખેલી તમારી જન્મ તારીખ અહીંથી 15 વર્ષ માઇનસ પછી 2007 આવી જતી હોય તો બહુ તકલીફ નથી કારણ કે ત્યાર પછી ક્યાંય કોષ્ટકમાં ભૂલ રહેશે નહીં એસએસસી ની અંદર આપણે જોવા જઈએ કે અહીં 2007 આપ્યું હોય ટકા તો કોઈ પણ 91% ની ગ્રેડમાં A1 હોશિયાર હો એ દેખાવ માટે આપણી લાયકાતના ખાનામાં પહેલું આપણે ધોરણ 10 ની માહિતી આપી દીધી બે નંબર જોવા જઈએ તો HSC ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ 10 માટે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12 માટે અહીંયા વિષયની અંદર આપણે બધા જ આપી શકી કારણ કે 11 12 બે ની અંદર 10 અને 12 જેમાં બધા જ વિષયને મુખ્ય ગણી શકીએ અહીંથી પાછું જોવાનું કે 2007 માં આપણે 10મું પાસ કર્યું તો ત્યાર પછી 2 વર્ષ એટલે ધોરણ 12 તો અહીં 2009 ટકામાં સેજ ફેરફાર કરવાનો કારણ કે દરેક ધોરણની અંદર એક જ સરખી ટકાવારી હોતી નથી તમે એક જ સરખું એટલે પેપર જોવા વાળા જે હોય ને મનમાં શંકા કુશંકા જેને આપણે દૂર આપણું એક જ લક્ષ વ્યવસ્થિત રીતે આ ઈલર્નિંગ પ્રોગ્રામમાં ભણતરને સમજી સારામાં સારા માર્ક મેળવી શકીને બસ એ મુખ્ય લક્ષ રાખવાનું અહીં થોડો ઘણો ફેરફાર 90% એવું આ શૈક્ષણિક લાયકાતની અંદર બીજું ખાનું જે ધોરણ 12 ની માહિતી આપણે આપી રહ્યા
ત્યાર પછી અહી જે આપણે કીધું હતું ગુજરાતી વિષયના શિક્ષકની ભરતી બાબતે કોઈ પણ ભાષા ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત સમાજ વિદ્યા ઈ બીએ બેચલર ઓફ આર્ટ્સ જો કોમર્સ ના વિષય હોય તો ત્યાં આપણે બીકોમ આપવાનું અને ગણિત વિજ્ઞાન જો સાયન્સ ના વિષય હોય તો બીએસસી આ એક ખાસ યાદ રાખવાનું દસ અને બાર એ તો તમામ શિક્ષકની ભરતીમાં આવવાના જ છે કોઈ પણ ક્લાર્કની ભરતી કદાચ કીધી તો એ બાર પાસ હવે તો એ ગ્રેજ્યુએશન પછી જ છે એટલે દસ અને બાર તો કોઈ પણ ભરતીની અંદર આપણે લેવાના જ છે ધોરણ દસ ની માહિતી આપવાની છે ધોરણ બાર ની માહિતી તો આપણે આપવાની જ છે પણ ત્યાર પછી જે ત્રીજું ખાનું ત્યાંથી ખાસ ધ્યાનમાં લેવાનું કે જે વિષયની ભરતી આપણને કહેવામાં આવી હોય ને એ વિષયની જ માહિતી જો આર્ટ્સના વિષય આપ્યા હોય કદાચ અર્થશાસ્ત્ર કોમર્સના વિદ્યાર્થીઓ માટે કે ભાઈ ઇકોનોમિક્સની ભરતી માટે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ઇકોનોમિક્સના શિક્ષકની ભરતી બાબતે જો વિષયની અંદર આપણે આપ્યું તો ઇકોનોમિક્સ એ આર્ટ્સના વિષયની અંદર જ આવે તો ત્યારે અહીં આપણે બેચલર ઓફ આર્ટ્સ એટલે બીએ એકાઉન્ટ હોય વાણિજ્ય વ્યવસ્થા જેને આપણે બીએ કહી સ્ટેટિસ્ટિક હોય આંકડા શાસ્ત્ર તો અહીં બીકોમ થઈ જશે ગણિત વિજ્ઞાન જેવા સાયન્સના વિષયો તો ત્યાં આપણે બીએસસી બેચલર ઓફ સાયન્સ બેચલર ઓફ કોમર્સ એટલે બીકોમ અને બેચલર ઓફ આર્ટ્સ એટલે બીએ શૈક્ષણિક લાયકાતની અંદર આ બે એક ત્રીજું ખાનું જ્યારે આપણે શરૂઆત કરી ત્યારે જોઈ લેવાનું કે ભાઈ ભાષાના વિષય મતલબ આર્ટ્સમાં આવતા વિષય તો બીએ કોમર્સમાં આવતા વિષય હોય તો બીકોમ અને જો સાયન્સમાં આવતા વિષય હોય તો બીએસસી ત્યાર પછી તો બીએસસી હોય તો આપણે એમએસસી આપવાનું છે બીએ હોય તો એમએ આપવાનું છે બીકોમ હોય તો એમકોમ જેમાં બેચલર ડિગ્રી એ બોલું આપણે માસ્ટર ડિગ્રી માસ્ટર ઓફ આર્ટ્સ માસ્ટર ઓફ કોમર્સ તો માસ્ટર ઓફ સાયન્સ ત્યાં બહુ તકલીફ રહેતી નથી એ કઈ અને બીજું જે આપણે આપી દઈ કે જ્યારે પાસ કર્યાનું વર્ષ લખવાનું થાય જો તમે તમારી જન્મ તારીખ લખવામાં કાંઈ ભૂલ કરી હશે તો અહીં આવતા તરત યાદ આવી જશે તો વરી અને આપણે સુધારી શકશું અત્યારની ઉલીમાન તમે તમારી જન્મ તારીખ 18 વર્ષની ઉંમર ગણી કે 2002 કે 3 ભૂલમાં આપણી પોતાની જન્મ તારીખ આપણે આપી દીધી 2002 તમે જન્મ તારીખ લીધી તો એમાં 15 વર્ષ આપણે નાખી 2017 તો નિશ્ચિત છે તમે 10મું 2017 18માં પાસ કરો 12મું ધોરણ 2019 ની અંદર તો ત્યાં અનુમાન આવી જાય કે હજી તો આપણે 12મું જ પાસ કરી રહ્યા છીએ તો શિક્ષક માટે અરજી શક્ય નથી જો આપણી જન્મ તારીખને આપણે એટલી પાછી લઈ જઈએ તો અહીં 2007 આપણા 15 વર્ષ પૂરા થઈ ગયા 2007-8 ની અંદર આપણે 10મું ધોરણ પાસ કર્યું 2009-10 ની અંદર કદાચ આપણે 12મું ધોરણ તો ત્યાર પછી આપણે જે ત્રીજો ટોપિક આપીએ ગુજરાતી વિષયના શિક્ષકની ભરતી એટલે ત્રીજા ટોપિકની અંદર બીએ બેચલર ઓફ આર્ટ્સ અહીં જેમ આપણે જોઈ બોર્ડ યુનિવર્સિટીનું નામ તો આપણા શિક્ષણ બોર્ડ એટલે 10મું અને 12મું 12માં ધોરણ પછી તો તમામ શિક્ષણ આપણું યુનિવર્સિટી લેવલમાં હોય તો ત્યાંથી ખાસ ધ્યાન રાખવાનું કે અહીં બીએ ત્રીજું ખાનું આપણે આપ્યું જે યુનિવર્સિટી મતલબ કોલેજ તો એમાં કોઈ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લ્યો ગુજરાત યુનિવર્સિટી લ્યો ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત એનો કોઈ અંતર નથી પણ અહીંથી યુનિવર્સિટી શરૂઆત થાય ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ સૌરાષ્ટ્રીઓ તો આપણે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તો પાટણ દક્ષિણ ગુજરાત તો આપણે સુરતની અંદર વડોદરામાં આવેલી છે સરદાર પટેલ યુનિવર્સિટી જે યુનિવર્સિટી તો બસ એ સ્થળનું નામ અહીંયા આપણે લખી કે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ કારણ કે બોર્ડ આપણું 10મું અને 12મું ધોરણ બોર્ડના વર્ષ પૂરા થયા હવે પછીનું શિક્ષણ કોલેજમાં જે યુનિવર્સિટી લેવલે તો ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ અહીંથી આ ખાનાનું મહત્વ
मुख्य ने कोण विषय कारण के जे विषय ना शिक्षक नी भर्ती माहिती होय ई ज विषय आपणो मुख्य होय अने एनी साथे गौण विषय शिक्षक तरीके दसमा अने बारमा धोरणमां जेम आपणे कीधुं एम के बधा ज विषय ने आपणे मुख्य गणी पण त्यार पछीनो जे शिक्षक तो एमां फेरफार एटले अहीं आपणे जोवा जे भर्ती है आपणे गुजराती विषय ना शिक्षक नी एटले मुख्य विषय गुजराती ओब्लिक हिंदी गुजराती आ सके એની સાથે ભળતો પછી ગૌણ વિષયમાં લઈ લેવાનો ગુજરાતી ઓબ્લિક હિન્દી મુખ્ય વિષય ગુજરાતી સાથે ગૌણ વિષયમાં હિન્દી હવે કોલેજ અહીં આપણે જોવા જઈ તો 12માં પછી FY ફર્સ્ટ યર BA સેકન્ડ યર SY BA અને TY BA થર્ડ યર એક નિશ્ચિત એક 12માં પછી કોલેજ BA નો અભ્યાસ તમે જે ગ્રેજ્યુએશન મેળવો ગ્રેજ્યુએટ થાઓ તો 12માં પછી ગ્રેજ્યુએટ થતા 3 વર્ષ લાગે અને અહીં આપણી પાસે યાદ રાખવાનું કે 10માં અને 12માં વચ્ચે 2 વર્ષનો ગાળો કારણ કે 10 પછી 11 અને 12 ત્યાર પછી FY SY TY ફર્સ્ટ યર સેકન્ડ યર અને થર્ડ યર તો એની અંદર 3 વર્ષ હવે અહીં આપણે 2009 માં 3 વર્ષ નાખી એટલે 2012 અહીંયા ધરતું જવાનું કે 10મું 2007 માં 12મું 2009 એનાથી 3 વર્ષ એટલે 2012 અહીં 60% ઉપર આપણે જો યુનિવર્સિટી ની અંદર 60% ઉપર આવે એટલે ફર્સ્ટ ક્લાસ એ એટલે વળી ટકાવારી ની અંદર થોડો ઘણો ફેરફાર એ પ્લસ આ શૈક્ષણિક લાયકાતમાં આપણે આ ત્રીજું ખાનું જે યુનિવર્સિટી લેવલની શરૂઆત અને ગ્રેજ્યુએશન ની આપણી ડિગ્રી ત્યાર પછી ઉચ્ચતર માધ્યમિક હોય જો માધ્યમિક ની અંદર શિક્ષક ની ભરતી હોય તો કદાચ માસ્ટર ડિગ્રી ન હોય તો પણ ચાલે ભલે મેળવો એટલે એના પોઈન્ટ મળે પણ ત્યાં બીએ હોય તો પણ ચાલે અહીં ઉચ્ચતર માધ્યમિક વિભાગ ની અંદર માસ્ટર ડિગ્રી ફરજિયાત હોય એટલે MA માસ્ટર ઓફ આર્ટ્સ કારણ કે આપણે જ્યારે અરજી લખવાની શરૂઆત ત્યારે પ્રશ્નમાં જ આવ્યું છે કે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગુજરાતી વિષયના શિક્ષકની ખાલી પડેલી જગ્યા માટે યોગ્ય ઉમેદવારી નોંધાવતી અરજી લખો તો અહીં ઉચ્ચતર માધ્યમિક વિભાગ એટલે માસ્ટર ઓફ આર્ટ્સ જે જગ્યાએ આપણે TY સુધીનું તો એ જ યુનિવર્સિટીની અંદર માસ્ટર ડિગ્રી મેળવી શકે એટલે યુનિવર્સિટી ચેન્જ કરવાની કોઈ જરૂરત નથી ત્યાં ફરી આપણે આખી એકી ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ મુખ્ય અને ગૌણ વિષયની અંદર એના એ જ કારણ કે પછી કોઈ ફેરવવાનો ચાન્સ હોતો નથી ગુજરાતી ઓબ્લિક હિન્દી માસ્ટર ઓફ આર્ટ્સ એમએ પૂરું કરતા બીજા 2 વર્ષ એમાં 1 અને 2 તો 2012 અહીં થશે 2014 ટકાવારીની અંદર 68 અને એ પ્લસ આ ચોથો ક્રમ અને છેલ્લે 5મા ક્રમની અંદર જોવા જઈ એટલે આપણે જે શિક્ષણની લાયકાત શિક્ષક બનવા માટેની લાયકાત એટલે BA ફરજિયાત કે પછી ભલે એમાં MA કરી શકો PhD કરી શકો પણ એ શિક્ષક માટે BA ફરજિયાત હોય છે તો 5મું BA એમાં યુનિવર્સિટી એની આપી શકો તમે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ મુખ્ય અને ગૌણ વિષયમાં ઈજ
गुजराती ओब्लिक हिंदी અત્યારે પહેલા આપણે જોઈ કે લગભગ બે વર્ષ પહેલા તો બીએડ નું એક વર્ષ હતું પણ અત્યારે હાલમાં છેલ્લા બે ત્રણ વર્ષથી બીએડ માટે બે વર્ષ થઈ ગયા તો આપણે આજની જ પરિસ્થિતિને આટી હવે બીએડમાં બે વર્ષ ગણીન જ આગળ હાલવાનું તો 2014 માં બે એટલે 2016 અહીં બીએડ ની અંદર વરી તમે 91-92% આપી પાછો એ પ્લસ क्रम बीजू खानु तो लायका तीजू खानु बोर्ड यूनिवर्सिटी नु नाम चौथु मुख्य ने गौण विषय पांचमु पास करियानु वर्ष गुजरात शिक्षण बोर्ड गांधीनगर मुख्य गौण विषय कदाच के बदा कारण के कोई अपने मुख्य गौण विषय निश्चित करने याद देवराई दी કે જ્યારે 2007 માં તમે એસએસસી પાસ કરો તો ત્યારે એક વસ્તુ યાદ રાખવાની ફરી જન્મ તારીખમાં આપણે નજર જોઈ લેવાની 15 વર્ષ આપણા 2007 માં પૂરા થાય એ ધ્યાનમાં લઈ અને પછી જન્મ તારીખ બે જો કદાચ નાની એવી ભૂલ હોય તો ન્યા સુધરી જાય કારણ કે તમારી પોતાની જન્મ તારીખ તો આપણે કીધું એ કે 2003-04 ની આજુબાજુમાં તમારો જન્મ તમે આપતા હોય તો ન્યાથી ગણો એટલે 2000 ને 15-17 ત્યારે 15 વર્ષ આપણા પૂરા થતા હોય ને 2007% ની ગ્રેડ એમાં થોડું ફેરફાર કોઈ ફેર રહેશે નહીં કારણ કે દરેક વિદ્યાર્થીને 1-17% હોતા નથી ત્યાર પછી બીજો ક્રમ તો એચએસસી ધોરણ 12 ની માહિતી ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર મુખ્ય અને ગૌણ વિષયની અંદર એ કઈ જોવાની જરૂર રહેતી નથી પણ અહીં 7 છે તો ત્યાર પછી 2 વર્ષે આપણે 12મું ધોરણ થાય એટલે 2009 ટકાની ગ્રેડ અહીંથી પાછું આપણે કીધું એમ કારણ કે શિક્ષણ બોર્ડ બોર્ડના વર્ષ બે પૂરા ત્યાર પછી યુનિવર્સિટીનું વર્ષ તો ત્રીજા ક્રમની અંદર જો આર્ટ્સના વિષય તો બીએ કોમર્સના વિષય તો બીકોમ સાયન્સના વિષય તો બીએસ આ એક ખાસ ધ્યાનમાં લેવાનું એકાઉન્ટ કીધું હોય વાણિજ્ય વ્યવસ્થા તો બીકોમ જો સાયન્સના વિષય આપેલા એ આપણને તો બીએસસી ગણિત વિજ્ઞાન તો અહીં બીએસસી આવે અહીં એમએસસી થઈ જશે બીકોમ આવે તો અહીં એમકોમ થઈ જશે અહીં ગુજરાતી વિષયના અરજીને આપણે જોઈ રહ્યા તો બીએ યુનિવર્સિટીમાં ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તો રાજકોટ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી લખો કદાચ પાટણની અંદર દક્ષિણ ગુજરાત સુરતમાં સરદાર વલ્લભભાઈ પટેલની આપણે સરદાર પટેલ યુનિવર્સિટી તો વડોદરા આણંદ યુનિવર્સિટી ઘણી બધી પણ અહીં જેમ આપણે કીધું એમ કે આ સાથે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ અહીંથી પાછું આ ખાનાની ખાસ ધ્યાન લેવાનું જો આપણને જે વિષયના શિક્ષકની ભરતી કીધી હોય બસ એને અનુસંધાન અહીં ગુજરાતી વિષયના શિક્ષકની ભરતી તો ગુજરાતી ઓબ્લિક હિન્દી અહીં પાછું આ કીધું એમ કે અહીં 2 વર્ષનો ગાળો અહીંયા 2 વર્ષનો ગાળો પણ આ એક ફર્સ્ટ યર સેકન્ડ યર અને થર્ડ યર FY SY અને TY તો ન્યા 3 વર્ષનો ગાળો 2009 પછી 2012 સિતકારી ગ્રેડ એ માસ્ટર ડિગ્રી ગુજરાત યુનિવર્સિટી પછી મુખ્ય અને ગૌણ વિષય જ રહેવાનો 2 વર્ષનો ગાળો એટલે 2014 ત્યાર પછી બીએ પહેલા 1 વર્ષ હતું પણ અત્યારે 2 વર્ષ પછી યુનિવર્સિટી મુખ્ય વિષય અને 2 વર્ષ એટલે 2016 અહીં આપણી શૈક્ષણિક લાયકાત કે આપણે 2016 ની અંદર બીએ પૂરું કરી ચૂક્યા અને 2021 ની ભરતી કોઈ પણ સ્કૂલ ની અંદર તો ન્યા આપણે શિક્ષક તરીકેની અરજી કરી શકીએ કારણ કે શિક્ષક માટેની જે કાંઈ શૈક્ષણિક લાયકાત છે એ આપણે મેળવી ચૂક્યા
अगौ जारे आपणे कीधुं तुं जय भारत साथ जणावानुं के पछी आपणे तरत ज कीधुं तुं भाई नीचेथी ऊपर आलवानुं एटले संदर्भ कीधो तो आ तारीखना गुजरात समाचारनी अंदर आवेली जाहेर खबर अनुसंधाने हूँ आपनी संस्थामा गुजराती उच्चतर माध्यमिक विभागना गुजराती विषयना शिक्षक तरीके मारी उमेदवारी नोंधावुं छुं। आपे मागेली तमाम लायकात हूँ धरावुं छुं। जे सापानी अंदर जाहेरात आपेली हती एमां जी लोकोए कीधुं हतुं के भाई उच्चतर माध्यमिक विभागमां गुजराती विषयना शिक्षक माटे अरजी पोते भरती माटे बोलावी तो गुजराती विषयना शिक्षक माटे आ बीएड सुधीनी शैक्षणिक लायकात होय ईज अरजी करवा माटे लायक गणाय। जे आपणे शैक्षणिक लायकातनी अंदर आपी दीधी त्यार पछी यार पसीनो टॉपिक अनुभव एमा हूँ वर्ष 2017 थी 2016 नी अंदर आपणे भणवानुं જે આપણું શિક્ષણ શિક્ષક માટેની ભરતીમાં લેવાનું હતું તો 2016માં આપણે બીએડ પૂરું કર્યું। જેવું આપણું બીએડ પૂરું થયું એટલે પાર્ટ ટાઈમ જોબ માટે શૈક્ષણિક શિક્ષક સરકારી સ્કૂલની અંદર કોઈ ભરતી નહોતી તો કોઈ પણ પ્રાઇવેટ કે કોઈ પણ સ્કૂલની અંદર આપણે માનદ સેવા આપવાની શરૂઆત તો એ એક આપણો અનુભવ કે આટલા વર્ષથી આપણે શિક્ષક તરીકેનું કાર્ય કરી રહ્યા છીએ જેના કારણે નોકરી માટે આપણી યોગ્યતા તો 2017 થી હું વર્ષ 2017 થી બી આર સા વિદ્યાલય માં વિદ્યાલય ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગુજરાતી વિષયના માનદ શિક્ષક તરીકે મારી ફરજ બજાવું છું। આ ઉપરાંત વક્તૃત્વ સ્પર્ધા નિબંધ નાટક વગેરે માં ખૂબ જ રુચિ આપણો અનુભવ કે 2017 થી આપણે અત્યારે જે અરજી તો પહેલા જ આપણે કીધું હતું કે જ્યાંથી આપણે અરજી લખવાની શરૂઆત કરી
तो सौथी पहला लखनार नु नाम सरनामु अने तारीख अवश्य लखवी। अब पहला ज पीरियड नी अंदर आपणे कीधुं तुं के न्या आपणे तारीख एटले 2020-21 वाळुं वर्ष आव्युं के 2020 तो 2017 आपणे 2016 नी अंदर आपणुं बीएड मतलब शिक्षक तरीकेनी लायकातनुं शिक्षण मेळवी चूक्या तो 2017 थी जे स्कूल नी अंदर आपणे अरजी करी दिया होय ई स्कूल ने एना सिवायनुं नाम त्यारे आपणे जे अरजी करी दिया तो एना सिवाय एटले बीआर शाह विद्यालयना उच्चतर माध्यमिक विभागमां के जे आपणे शिक्षक तरीके नोकरी करी ज रह्या तो न्या तो तमे गुजराती विषयना शिक्षक तरीके काम करो छो तो एमां वरी पाछी फरी भरती कोई एप्लिकेशन एवी जरूरत होती नथी। गुजराती विषय शिक्षक मानद शिक्षक तरीके फरज बजाय જે એક આપણો અનુભવ કે ત્રણ વર્ષથી મને ભણાવવા માટે ગુજરાતી વિષય ભણાવવાનો અનુભવ ધરાવું એટલે આપની સ્કૂલની અંદર તો આ એક આપણો જે ટોપિક અનુભવ ગુજરાતી વિષયના શિક્ષકની ફરજ બજાવું આ ઉપરાંત તો વક્તૃત્વ સ્પર્ધા નિબંધ નાટક આ તમામમાં કે ગુજરાતી વિષય સાથે સાથે જોડાયેલું એનો અનુભવ આપણે જોડી ત્યાર પછી પેરેગ્રાફ પાડી મને આપની સંસ્થામાં નોકરી કરવાની તક મળશે તો મારી ફરજોને સાર્થક કરવા હું સતત પ્રયત્ન અને નિષ્ઠાવાન રહીશ વિદ્યાર્થીઓ તેમજ સહશિક્ષકો સાથે મારું વર્તન સુમેળ ભર્યું રહેશે તેની જો મને આપની સંસ્થામાં નોકરી કરવા માટેની ઉત્તમ તક મળશે તો જેને સંબોધિત સંચાલક શ્રીને સંબોધિત કે આચાર્ય શ્રીને સંબોધિત આપણે જે અરજી કરી રહ્યા એમાં એને આ બાહેન્દ્રી કે જો મને નોકરી કરવાની ઉત્તમ તક મળશે તો હું મને મતલબ શિક્ષક તરીકેની જે કાંઈ મારી ફરજો બધી મારી ફરજોને નિષ્ઠાથી એકદમ યોગ્ય રીતે તમામ વિદ્યાર્થીઓ મારી સાથે કામ કરતા મારા સહશિક્ષકો તમામની સાથે આપણું વર્તન સારું રહેશે મારી ફરજને યોગ્ય રીતે અને નિષ્ઠાથી બજાવીશ બસ એ જ રીતનું અહીં આપણે અરજીના અંતમાં તો આ એક બાહેન્દ્રી પત્ર
જે બાહેન્દ્રી આપણે કહીએ એક ભાઈ દરેક શિક્ષકો સાથે મારું વર્તન સુમેળ ભર્યું રહેશે તેની હું ખાતરી આપું છું જેવો અનુભવ આપણે લખી અનુભવ પૂરો થાય ત્યાર પછી તરત જ પેરેગ્રાફ પાડી ને જેને સંબોધીને આપણે અરજી કરી બસ એને એક આ બાહેન્દ્રી કે મને આપની સંસ્થામાં નોકરી કરવાની તક મળશે તો મારી ફરજને સાર્થક કરવા હું સતત પ્રયત્નશીલ અને નિષ્ઠાવાન રહીશ વિદ્યાર્થીઓ તેમજ સહશિક્ષકો સાથે મારું વર્તન સુમેળ ભર્યું રહેશે તેની ખાતરી આપું છું બસ અહીં આપણે અરજી જે ફરજ ત્યાર પછી જેમ આપણે ઘરેલુ પત્ર લખતા હોય તો છેલ્લે લખી માતા પિતાને મારા આશીર્વાદ નાના ભાઈઓ નાના ભાઈ બહેનને આશીર્વાદ માતા પિતાને મારા પ્રણામ બસ એ જ રીતે અહીં સેજ પેરેગ્રાફ સોરી રૂબરૂ મુલાકાત માટેનો પત્ર મને સત્વરે મળશે એવી આશા સહ આશા છે એક રૂબરૂ મુલાકાત માટેનો પત્ર મને સત્વરે મળશે એવી આશા સહ બસ આ અંતિમ વાક્ય ત્યાર પછી અહીં જે છેલ્લે આપણે આપતા હતા નવમો ભાગ પહેલું જ કીધું હતું કે શરૂઆત જેને સંબોધીને અરજી લખતા હોય તે વ્યક્તિનો હોદ્દો કચેરી ત્રીજો ટોપિક આપણે આપ્યો તો વિષય ચોથો ટોપિક આપ્યો તો આપણે સંદર્ભ પાંચમો ટોપિક આપ્યો તો મુખ્ય લખાણ તેમાં પેરેગ્રાફ પછી વ્યક્તિગત માહિતી શૈક્ષણિક માહિતી અનુભવ સાતમો ટોપિક આપણે આપ્યો આ અનુભવ ત્યાર પછી સોરી આઠમો નવમા ટોપિક તરીકે તો અહીં આપણે કીધું હતું કે હસ્તાક્ષર લિખિતન ત્યાર પછી એની નીચે આપનો વિશ્વાસુ એક્સ વાય ઝેડ તમારા હસ્તાક્ષર જે આપણો નવમું ટોપિક હતું કે સહી અને હસ્તાક્ષર તો લિખિતન આપનો વિશ્વાસુ એક્સ વાય ઝેડ અથવા તમારા હસ્તાક્ષર અને એના પછી અંતિમ ટોપિક આપણે આપ્યો તો વિધાન જેમાં અત્યાર સુધી આપણે જે આપી ને શૈક્ષણિક લાયકા એ તમામ એટલે ઉપરોક્ત માર્કશીટ અને એલસી લિવિંગ સર્ટિફિકેટ એલસી ની પ્રમાણિત ઝેરોક્સ નકલ જોડેલ છે બસ વિધાન આપણો આ દસમો મુદ્દો અહીં આપણું અરજી તો પહેલેથી જો યાદ કરી તો સૌથી પહેલા અરજી લખવાની જ્યારે શરૂઆત કરો તમે તો અહીં અરજી લખનારનું નામ સરનામું અને તારીખ ન્યાથી અરજી લખવાની શરૂઆત આપણે કરી હતી બીજો મુદ્દો આપ્યો તો આપણે જેને સંબોધીને તો ત્યાં આપણે કીધું હતું કે પ્રતિ આચાર્ય શ્રી પછી જે વિદ્યાલયમાં આપણે અરજી કરતા હોય જેમ અહીંયા આપણે કીધું એમ કે પ્રતિ આચાર્ય શ્રી તો બીઆર સાહેબ વિદ્યાલય સ્તર તો એ આપણને પ્રશ્નમાં ત્યારે જ આપણે સમજાયું હતું કે સ્તર તો અમદાવાદ ત્યાર પછી આપણે વિષયની વાત કરી હતી કે વિષય તો ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગુજરાતી વિષયના શિક્ષક ભરતી બાબતે જે આપણો ત્રીજો મુદ્દો ચોથો મુદ્દો આપણે આપ્યો તો સંદર્ભ તો ત્યારે આપણે સમજાવી કીધું હતું કે જે દિવસે આપણે અરજી કરતા હોય અહીં શરૂઆતમાં જે આપણે તારીખ આપી કાં તો એ જ દિવસ અથવા એનાથી એક દિવસ પહેલાની કારણ કે જો અરજી જાહેરાત
આવી ગઈ ત્યાર પછી આપણે અરજી લખી શકતા હોઈશ કાં તો ઈ જ દિવસ તો ત્યારે આપણે કીધું તું કે જે તારીખે આપણે અરજી કરી ઈ જ તારીખ એટલે તારીખ જે આપણે અરજી લખવાની શરૂઆત આપી ઈ તારીખના ગુજરાત સમાચારની જાહેર ખબર અનુસંધાની ત્યાર પછીનો મુદ્દો આપણે આપ્યો તો મુખ્ય લખાણ એમાં શરૂઆત કીધું હતું કે જય ભારત સાથ જણાવવાનું કે પછી આપણો જે સંદર્ભ હોય તારીખ આ તારીખના દિવસે દૈનિક વર્તમાન પત્ર ગુજરાત સમાચારની જાહેર ખબર અનુસંધાને આપે માગેલી તમામ લાયકાત હું ધરાવું છું તો આપની સંસ્થાના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગુજરાતી વિષયના શિક્ષક તરીકે ગુજરાતી વિષયના શિક્ષક ભરતી બાબતે હું મારી અરજી કરું છું જે આપણે મુખ્ય લખાણ મારી વ્યક્તિગત માહિતી નીચે મુજબ છે ત્યાર પછી આપણે કીધું હતું કે નામ સરનામું જન્મ તારીખ જ્ઞાતિ જાતિ જે આપણે ટોપિક આપેલા હતા પછી નામ તો એ તમે તમારું પોતાનું જે લખનારું હોય કોઈ સરનામું ની ઉપર મુજબ જન્મ તારીખ તો એ ફરી આપણે શૈક્ષણિક લાયકાત વખતે પાછું તમને યાદ આપ્યું કે જન્મ તારીખ વખતે ખાસ ધ્યાનમાં લેવાનું તમારે તમારી પોતાની જન્મ તારીખ નહીં તો 18 વર્ષની ઉંમર તો એ શિક્ષક માટેની સંપૂર્ણ શૈક્ષણિક લાયકાત પૂરી થતી નથી જન્મ તારીખ પછી ત્યાર પછી તો તમારી જ્ઞાતિ જાતિ માતૃભાષા અને રાષ્ટ્રીયતા ત્યાર પછી શૈક્ષણિક માહિતી જે આજે આજના પીરિયડમાં આપણે જોઈ કે ક્રમ લાયકાત બોર્ડ યુનિવર્સિટીનું નામ મુખ્ય અને ગૌણ વિષય પાસ કર્યાનું વર્ષ ટકા અને ગ્રેડ ઈ પૂરું થાય એટલે આ અનુભવ જેવો અનુભવ પૂરો થાય એટલે આપણું અભાયંત્રી પત્ર ત્યાર પછી તો આપણા હસ્તાક્ષર એટલે લિખિત આપનો વિશ્વાસ નીચે હસ્તાક્ષર એક્સ વાય ઝેડ અથવા તમારા હસ્તાક્ષર આપી દેવાના અને અહીં વિધાનમાં તો ઉપરોક્ત માર્કશીટ જે આપણે શૈક્ષણિક લાયકાતમાં આપી એસએસસી એચએસસી બીએ એમએ અને બીએ તમામ માર્કશીટ અને એલસી ની પ્રમાણિત ઝેરોક્સ નકલ સાથે જોડાયેલ છે બસ અહીં આપણે જે લેખન વિભાગનો 5 માર્કનો પ્રશ્ન અરજી લેખન એ પૂર્ણ થાય નમસ્કાર